અમદાવાદ બાવળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન. બગોદરા, મીઠાપુર, ગુંદાના, પરા, સરલા સહિતના ગામડામાં પડ્યો વરસાદ. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડકનો અનુભવ. અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો. શહેરમાં કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. હવામાન વિભાગે પવન સાથે વરસાદની કરી આગાહી. બોટાદમાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદનું આગમન. પાળિયાદ રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. સાળંગપુર, સેથળી, સમઢિયાળામાં પણ વરસાદ. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક. લોકોને ગરમીથી મળી રાહત. ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. મોરચુપણા, બોદાનાને, સાતરા, નેસ, ઝડકલા, કદમગીરી, ભંડારિયા, વડાળ સહિતના ગામમાં પવન સાથે ત્રાટક્યો વરસાદ. ઉપરવાસમાં જોરદાર વરસાદી ઝાપટાના લીધે નદી નાળા છલકાયા. આજે રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન. દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી. ગુજરાતભરમાં વરસી શકે સામાન્યથી મધ્યમ વરસાદ. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના. આજે આવતીકાલ માટે હવામાન વિભાગની ચેતવણી. 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. રાજસ્થાનમાં સક્રિય થઈ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને કારણે એનડીઆરએફની ટીમ તૈનાત. કચ્છ, વલસાડ અને રાજકોટમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. આગામી 7 દિવસ હવામાન વિભાગે આપી ભારે વરસાદની આગાહી. ટેકાના ભાવે મગની ખરીદી અંગે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આપી માહિતી. કહ્યું, ગત વર્ષ કરતા મગના ટેકાના ભાવમાં 803 રૂપિયાનો વધારો કરાયો. ગત વર્ષ પ્રતિ ક્વિન્ટલ 7,755 ભાવે થઈ હતી મગની ખરીદી. ચાલુ વર્ષે પ્રતિ ક્વિન્ટલ 8,658 રૂપિયાનો ભાવ. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ખેડૂતો માટે પાકના ટેકાના ભાવ સામે નારાજગી. ખેડૂત આગેવાન પાલા આંબલિયાએ સવાલ ઉઠાવતા કહ્યું, ખેડૂતોને નથી મળતો પૂરતો ટેકાનો ભાવ. એક વર્ષમાં મોંઘવારી 40-140% વધી, પરંતુ 2-3% જ વધ્યા. પડતર કિંમત કરતાં પણ એમએસપી ઓછી હોવાથી વધારવાની માંગ કરી. ચાલુ બાનમાંથી વિદ્યાર્થિનીઓ પડી જવા મુદ્દે વડોદરા પોલીસની કાર્યવાહી. પ્રતિક પઢિયાર નામના સગીરની ધરપકડ કરવામાં આવી. તરસાલીની તુલસી શ્યામ સોસાયટીમાં બની ઘટના. વાહન ચાલકની ધરપકડ મુદ્દે ટ્રાફિક વિભાગના પીઆઈ પીડી પવારે કહ્યું, ન્યૂ એરા સ્કૂલમાંથી વાહન ચાલકની ધરપકડ થઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. પોલીસ પૂછપરછમાં ખુલાસો, વાહન ચાલક પાસે પાક્કું લાયસન્સ ન હોવાનો થયો ખુલાસો. સ્કૂલમાંના દરવાજાનું લોક બગડેલું હોવાથી દરવાજો ખુલી જતા બની ઘટના. લોક બદલવા માટે માલિકને જાણ કરવામાં આવી. વાનના માલિકે બગડેલું લોક ન બદલતા બની ઘટના. વડોદરામાં સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીનીઓ પડી જવા મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન. વાલીઓએ વાન બંધાવતા પહેલા ચેકિંગ કરવું જોઈએ. ખાનગી રીતે વાલીઓ વાન બંધાવતા હોય છે. વાલીઓ જાગૃત થાય અને વાહન ચાલકોએ પણ ધ્યાન રાખવું જોઈએ. દાહોદમાં બબ્બર ખાલસા આતંકી સંગઠનનું કનેક્શન ખુલ્યું. એનઆઈની ટીમે દાહોદમાં આતંકી લખવિદ્રના શાળાને ત્યાં દરોડા પાડ્યા. શખ્સની પૂછપરછ કરવામાં આવી. આતંકી સંગઠન માટે દાહોદથી નાણાકીય વ્યવહારો થયા હોવાની પણ આશંકા. આણંદના વિદ્યાનગર રોડ પર વેપારીએ ટીઆરબી જવાન સાથે દાદાગીરી કરી. ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસ જવાન સાથે ગેરવર્તન. ઘટનાને પગલે રસ્તા પર લોકોની ભીડ જામી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો સંભાળ્યો. સુરતમાં કતાર ગામના સિંગણપોર વિસ્તારમાં દારૂની મહેફિલ. જાગૃત નાગરિકે તરણકુંડમાં રેડ કરીને વિડીયો બનાવ્યો. તરણકુંડના અધિકારીઓ દારૂ પીતા ઝડપાયા. વિડીયોમાં જોઈને અધિકારીઓ
ઊભી પૂંછડીએ ભાગ્યા. સ્થાનિક કોર્પોરેટરે પોલીસને જાણ કરતા કરી કાર્યવાહી. સુરેન્દ્રનગરના પીપળી નજીક માળિયા બ્રાન્ચની કેનાલોમાં પડ્યા ગાબડા. 800 ક્યુસેક પાણીની કેપેસિટી ધરાવતી કેનાલમાં 1100 ક્યુસેક પાણી છોડવામાં આવતા કેનાલો અનેક સ્થળેથી ફાટી ગઈ. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પ્રકાશ વરમોરાના દબાણથી પાણીનો ફોર્સ વધારવામાં આવ્યો, જેના કારણે કેનાલ અનેક સ્થળે ફાટી. જામનગરમાં અતિ જર્જરિત બની ગયેલા 1400થી વધુ આવાસો ખાલી કરાવવા મહાનગરપાલિકાની કાર્યવાહી. 6 વર્ષથી મહાનગરપાલિકા રહેવાસીઓને આપી રહી હતી નોટિસ. આવાસોમાં 500થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. રહીશો માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી જગ્યાનું રીડેવલપમેન્ટ કરાશે. સુરતના માંગરોળની તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળ બની ઉગ્ર. સત્તાધીશો હડતાળ અંગે ધ્યાન ન આવતા કામદારોમાં રોષ. ચીફ ઓફિસરે ઘેરી મહિલાઓએ બંગડીઓ ફેંકી વિરોધ કર્યો. સત્તાધીશોના છાજિયા લઈ નારા લગાવ્યા. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સહિતની માંગ. અમદાવાદમાં કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા. રાજ્યના 13,000થી વધુ જ્ઞાન સહાયકો નોંધાવી રહ્યા છે વિરોધ. જાહેરાત કરવામાં આવી છે તે મહેકમના 10% પણ ન હોવાનો આક્ષેપ. મહેકમ પ્રમાણે 35,000 કાયમી શિક્ષકોની ભરતી કરવા અપીલ. વડોદરાની સયાજી હોસ્પિટલના ENT વિભાગમાં આગ પછી સર્જરીની પ્રક્રિયા સંપૂર્ણ ઠપ. હવે 3 મહિના સુધી સર્જરી વિભાગ રહેશે બંધ. ENT વિભાગમાં રોજની 7-8 નાની મોટી સર્જરી થતી હતી. દર્દીઓને હવે મોકલાશે ગોત્રી હોસ્પિટલ. ધોરણ 12ના સમાજશાસ્ત્રના પુસ્તકમાં બૌદ્ધ ધર્મ બાબતે આપત્તિજનક છપાયું હોવાનો દાવો. ગુજરાત બુદ્ધિસ્ટ એકેડમીએ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળને કરી રજૂઆતનો આવ્યો સુખદ અંત. પુસ્તકમાંથી કેટલુંક વાંધાજનક લખાણ હટાવીને સાચું લખાણ મૂકવામાં આવશે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ. 36 કરોડના ખર્ચે તૈયાર થયેલી 30 સ્માર્ટ સ્કૂલનું ઉદઘાટન થયું. મહાનગરપાલિકા સંચાલિત 30 પ્રાથમિક સ્કૂલનું સ્માર્ટ સ્કૂલનું રૂપાંતર કરાયું. અમિત શાહે વસ્ત્રાપુર સરકારી વસાહત ખાતે સ્કૂલની મુલાકાત લીધી હતી. નવસારીમાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા CSR કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં પાટીલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર જોર આપવાની વાત કરી. અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે 100 મોટો અરજી પર કરી સુનાવણી. અમદાવાદ મહાનગરપાલિકાનો હાઈકોર્ટે લીધો ધડો. કયું સમય આપ્યા બાદ પણ કોર્પોરેશને યોગ્ય કામ ન કર્યું. મહાનગરપાલિકા કમિશનરે પોતાની ફરજ નથી નિભાવી. હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરનો સ્ટે હટાવી વૈષ્ણવ સમાજની અરજી ફગાવી. OTT ફિલ્મ થઈ શકશે રિલીઝ. હાઈકોર્ટે કહ્યું ફિલ્મમાં કંઈ વિવાદાસ્પદ નથી. 2013માં પુસ્તક પ્રકાશિત થયા બાદ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. અરજદાર પક્ષે પણ આવી કોઈ રજૂઆત કરી નથી. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં SIT એ પુરાવા સાથે સરકારને રિપોર્ટ આપ્યો. SIT ની તપાસમાં 4 વિભાગની બેદરકારી આવી. ટાઉન પ્લાનિંગ, ફાયર લાયસન્સ, માર્ગ મકાન વિભાગ કસૂરવાર ઠર્યા. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ SIT ના સભ્યો સાથે બેઠક કરી. પૂર્વ ક્રિકેટર TMC સાંસદ યુસુફ પઠાણ દ્વારા ગેરકાયદે જમીન પર દબાણના કેસમાં યુસુફ પઠાણની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. યુસુફ પઠાણે કહ્યું સુરક્ષા માટે જમીન લીધી હતી. હાઈકોર્ટે કહ્યું સુરક્ષા જોઈતી હોય તો YZM જુદી જુદી કેટેગરી માટે અરજી કરો. કોર્ટે જરૂરી નિયમાવલી સામે કોર્પોરેશનના વકીલને હાજર રહેવા જણાવ્યું. વધુ સુનાવણી સોમવારે. સુરેન્દ્રનગરના લખતરના ગડથલ ભલાણા સાકર સહિતના ગામમાં PGVCR નું ચેકિંગ. પોલીસ સાથે કરેલી કાર્યવાહીમાં વીજ ચોરી પકડાઈ. વીજ ચોરી કરનારાને 1,30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. વજુભાઈ વાળાના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યો કટાક્ષ. કહ્યું યોગ દિવસે વજુભાઈ સત્યવાણી ઉચ્ચારી. ભાજપ સરકાર જ ભ્રષ્ટતંત્રને રક્ષણ આપી રહી છે. સેવા સદન હકીકતમાં મેવા સદન બન્યા. ગાંધીનગરમાં ફરી એકવાર વિઝા કૌભાંડનો પર્દાફાશ. લવારપુરના પિતા પુત્ર સહિત 4 લોકોએ કૌભાંડ કર્યું. કેનેડામાં PR કરાવી આપવાના બહાને 65 લાખ પડાવ્યા. કુડાસણમાં ઉમિયા ઓવરસીઝ નામની ઓફિસ પણ ખોલી.
ડભોડાના ફરિયાદીએ પોલીસને જાણ કરતા થયો ખુલાસો. વિઝા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિશાલ પટેલ વિદેશ ફરાર થયા છે. અન્ય આરોપી અંકિત પટેલ, અનિરીત પટેલ તેમજ શૈલેષ પટેલ પણ હાલ ફરાર. 23 લોકો પાસેથી વિઝા અપાવવાના બહાને 7,75,00,000 પડાવ્યાનું સામે આવ્યું. ઇન્ફોસિટી પોલીસે ફરિયાદના આધારે કરી તપાસ. યુપીમાં થયેલા પેપર લીકના તાર ગુજરાત સુધી પહોંચ્યા. સિપાહી ભરતી બોર્ડની પરીક્ષામાં અમદાવાદની એજ્યુ ટેસ્ટ કંપની લેવાની હતી. કંપનીના સંચાલકે પેપર લીક કર્યું હોવાનો ખુલાસો. એસટીએફની તપાસમાં ખુલાસો. ગોધરા નીટ પરીક્ષામાં ચોરી મુદ્દે ચોંકાવનારા ખુલાસા. નીટ પરીક્ષા માટે સરકારી પરિસરે બદલે ચોરીમાં સરળતા રહે માટે ખાનગી શાળામાં કેન્દ્ર ફાળવ્યું. એનટીએની ભૂમિકા શંકાસ્પદ હોવાથી કયા કારણોસર ખાનગી શાળામાં કેન્દ્ર ફાળવ્યું તે દિશામાં તપાસ. નીટ અને નેટની પરીક્ષા ગેરરીતિ બાબતે એનએસયુનો વિરોધ. એનએસયુએ કાર્યકર્તાઓ બેનરો સાથે કર્યો ચક્કાજામ. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ. પોલીસે વિરોધ કરી કાર્યકરોની અટકાયત કરી. નીટ પરીક્ષા મામલે ગુજરાત કોંગ્રેસના ધરણા અને વિરોધ પ્રદર્શન. ગ્લુકોઝની બોટલ, ડોક્ટરના સાધનો સાથે વિરોધ. કાર્યક્રમમાં યુથ કોંગ્રેસ અને એનએસયુના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. સુપ્રીમ કોર્ટના સિટિંગ જજના વડપણવાળી સમિતિ પાસે ફોરેન્સિક તપાસની માંગ. રાજકોટ અગ્નિકાંડમાં ન્યાયની માંગ સાથે 25 તારીખે રાજકોટ બંધનું એલાન. કોંગ્રેસના કાર્યકર્તાઓ વેપારીઓને વિનંતી કરવા નીકળ્યા હતા. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ પીડિત પરિવારને સાથે રાખીને ગુંદાવાડી વિસ્તારમાં અપીલ કરવા પહોંચ્યા હતા. અમરેલીના સાવરકુંડલા શહેરમાં ડિમોલિશન કામગીરી કરવામાં આવી. મુખ્ય માર્ગો પરના દબાણો દૂર કરવામાં આવ્યા. પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ અને પોલીસની ટીમે કાર્યવાહી કરી. દાહોદમાં નકલી કચેરી, નકલી એનએ, નકલી લેટર બાદ હવે નકલી કર્મચારી પકડાયો. લીમખેડા પંચાયત વિભાગમાં ડમી કર્મચારીઓ કામ કરતા હોવાના આક્ષેપ. બાંધકામ શાખામાં નકલી કર્મચારીઓ કામ કરતા હોવાનો વિડીયો વાયરલ. ઘણા સમયથી બે કર્મચારી સરકારી બાબુ તરીકે ફરજ બજાવતા હોવાનો આરોપ. વડોદરાના સાવલીમાં બોગસ ખેડૂત બનાવવા મામલે ફરિયાદ. પોલીસ મથકમાં 16 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. તત્કાલીન નાયબ મામલતદાર અને પંચ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. સામંતપુરાની વિધવા મહિલાઓના નામે ખોટા દસ્તાવેજ બનાવ્યાની ધારાસભ્ય કેતન ઇનામદારે 6 મહિના અગાઉ રજૂઆત કરી હતી. વડોદરાના કરજણમાં તલાટીને મુક્કો માર્યાની ઘટના. તાલુકા પંચાયતના સદસ્યએ તલાટી સાથે ગેરવર્તન કરી હંગામો કર્યાનો આક્ષેપ. અરજદાર બાબતે રકઝક થતા સદસ્ય રોહન પટેલે તલાટી ભાવેશ અસારીને મુક્કાની સાથે ધક્કો મારતા મામલો ગરમાયો. અન્ય તલાટીઓ સાથે પોલીસ સ્ટેશને પહોંચી રોહન પટેલ સામે ફરિયાદ નોંધાવી. વડોદરા એસએસજી હોસ્પિટલમાં કેન્ટીનના સંચાલકને નોટિસ. સુપ્રિન્ટેન્ડન્ટે કોન્ટ્રાક્ટ રદ કેમ ન કરવો તે અંગે ખુલાસો. 24 કલાકમાં પોતાનો પક્ષ રજૂ કરવા એસએસજી તંત્રની તાકીદ. ગઈકાલે એસએસજીની કેન્ટીનમાં અખાદ્ય વસ્તુઓ મળતા આરોગ્ય વિભાગે સીલ માર્યું હતું. વિશ્વ યોગ દિવસે સુરેન્દ્રનગરનું તંત્ર ભૂલ્યું ભાન. યોગ કરવા બાળકોને ટેમ્પો ભરીને લાવ્યા. શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા. શાળા પાસેથી ખુલાસો માંગ્યો. ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોજવામાં આવ્યો કાર્યક્રમ. 2450 અલગ અલગ શાળાના બાળકોને લાવવામાં આવ્યા હતા. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે યોગ કર્યા. ગોટીલા ગાર્ડન ખાતે યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહી યોગાસન કર્યા. બનાસકાંઠાના નડા બેટમાં રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી. રાજ્ય સરકાર અને બીએસએફ દ્વારા યોગ દિવસે સહ આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલે વિવિધ યોગાસનો કરી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા લોકોને કહ્યું. યોગ થકી ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સમાજ, ઉત્તમ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી. સુરતમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી. કેન્દ્રીય પ્રધાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું નિવેદન. જળશક્તિ વિભાગ નવો પ્રયોગ કરવામાં આવ્યો. રેઇન વોટર હાર્વેસ્ટિંગ શરૂઆત કરાઈ.
વરસાદી પાણીને સીધા બોરમાં ઉતારવા હાકલ, 10,000 વૃક્ષ રોપવાની હાકલ કરાઈ. શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી. વહેલી સવારે અંબાજી મંદિરના વહીવટદાર સહિત સુરક્ષાકર્મીઓ, મંદિર સ્ટાફ, પોલીસ સ્ટાફ સહિતના શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃત પાઠ્યપુસ્તકના ભૂદેવો, અન્ય યોગ દિવસની ઉજવણીમાં લોકો જોડાયા. સોમનાથ મંદિરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ઉજવણી. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા. રાજકોટમાં યોગ દિવસની અનોખી ઉજવણી. સાધુ વાસવાણી રોડ પરના જીજાબાઈ સ્વિમિંગ પુલમાં મહિલાઓએ એક્વા કર્યા. સ્વસ્થ અને નિરોગી રહેવા મહિલાઓએ એક્વા યોગ કરી લોકોને સંદેશ આપ્યો. પોરબંદરના રાજમહેલ પાસે ચોપાટી પર રાજ્યકક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન. સમુદ્રના ઉછળતા મોજા સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી. તંત્ર સાથે સામાજિક સંસ્થા, સ્થાનિક લોકો પણ જોડાયા. 3,000 જેટલા લોકોએ ચોપાટી પર યોગ કર્યો. અમદાવાદમાં ખોજ બાય પુનિતજી ફાઉન્ડેશન પોલીસ સમન્વય દ્વારા મેડિકલ યોગ અને ગરબા યોગનું આયોજન. સેટેલાઇટ વિસ્તારના બ્રહ્મકુમારી સેન્ટર પર આયોજિત કાર્યક્રમમાં દરેક ઉંમરના લોકો જોડાયા. લોકોએ ગરબા યોગાના નવીન પ્રયોગનો લહાવો લીધો. વિશ્વ યોગ દિવસે રિવરફ્રન્ટ પર કાર્યક્રમ. મનપા દ્વારા આયોજિત યોગ દિવસમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13,000થી વધુ લોકો યોગ કર્યા. અલગ અલગ સંસ્થા, સ્થાનિક પોલીસ કર્મી સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા. મનપાના અધિકારી, પદાધિકારી સહિત સાંસદો, ધારાસભ્યએ યોગ કર્યા. રાજકોટ વિશ્વ યોગ દિવસની રેસકોર્સ મેદાનમાં ઉજવણી. માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના આગેવાનોએ હાજર રહી યોગાસન કર્યા. ગાંધીનગરમાં 10મા વિશ્વ યોગ દિવસની રંગેચંગી ઉજવણી. રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિતના પદાધિકારી ઉપસ્થિત. યોગગુરુ દ્વારા વિવિધ યોગાસનના ફાયદા સમજાવી નિરોગી રહેવા સૂચન. બોટાદમાં જિલ્લા વહીવટી વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણી. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા. કલેક્ટર, SP સહિતના પોલીસ કર્મીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. અલગ અલગ યોગાસનો કર્યા હતા. રાજકોટ ઉપલેટાના સાંસદ પરસોત્તમ રૂપાલા યોગ કર્યા. તાલુકા શિક્ષણ કચેરીના પટાંગણમાં યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમ. વિવિધ સંસ્થાના આગેવાનો અને અધિકારીઓ સહિત નગરજનો યોગાસન કર્યા. રૂપાલાએ લોકોને નિરોગી રહેવા, કાયમી યોગ કરવાની શીખ આપી. ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોગ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. મહિલા બાળ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાબરિયા ઉપસ્થિત. મનપા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, સામાજિક સંસ્થાઓ જોડાઈ. મેયર સહિતના પદાધિકારીઓએ યોગ કર્યા હતા. તાપીના વ્યારા જિલ્લામાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી. મંત્રી કુંવરભાઈ હળપતિ રહ્યા ઉપસ્થિત. કાર્યક્રમમાં હાજરી જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને શાળા કોલેજના બાળકો એક સાથે યોગ કર્યા હતા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ટેટ ટાટ પાસ ઉમેદવારો પર થતો પોલીસ અત્યાચાર રોકવા રજૂઆત કરી. ઉમેદવાર બહેનોને ટીંગાટોળી કરનારા પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી. પોલીસનું આ કૃત્ય અત્યંત શરમજનક. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભ્રષ્ટ અધિકારીઓ મુદ્દે ટકોર કરી. કહ્યું, ધનની કેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવવું જોઈએ. મન કરતા આત્માનું સાંભળે તો તે લોકો ભ્રષ્ટાચાર ન કરે. તાજેતરમાં અગ્નિકાંડના મામલામાં સસ્પેન્ડેડ TPO સાગઠિયા સામે ACBની તપાસમાં કરોડોની બેનામી મિલકત મળી છે. પાલનપુરમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની સભા યોજાઈ. ભાજપના ગઢ મનાતા પાલનપુરમાંથી જ્ઞાનીબેનને મળ્યા 30,000થી વધુ મત. સભામાં સંબોધન દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરે બોગસ મતદારોને ભાજપ પર પ્રહાર કર્યા. ભાજપે તમામ પ્રકારની સંસ્થાઓનો દુરુપયોગ કર્યાનો આરોપ લગાવ્યો. અમદાવાદમાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર થવાની ઘટનામાં
પોલીસ વિભાગમાં લેવાયા પગલાં. એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવાયા. હત્યાનો આરોપી મોન્ટુ પોલીસને છેતરીને ફરાર થઈ ગયો હતો. પંચમહાલ હાલોલના પાનેલા ચોકડી પાસે મીરા ફૂટવેરની દુકાનમાંથી ગેસ સિલિન્ડર રિફિલિંગ કૌભાંડ ઝડપાયું. જિલ્લા પુરવઠા અધિકારી અને હાલોલ મામલતદારની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી. દુકાનમાંથી 14 ભરેલા ગેસ સિલિન્ડર, 22 ખાલી, 49 રેગ્યુલેટર અને 16 પ્રેશર વાલ્વ સહિતનો માલ જપ્ત કરી તપાસ કરી. ગાંધીનગરના ડભોડામાં એસઓજીએ 2 તમંચા અને 15 જીવતા કારતૂસ સાથે ઈસમની ધરપકડ કરી. ઉત્તરપ્રદેશના આગ્રાથી હથિયાર લવાયા હોવાનું તપાસમાં સામે આવ્યું. એસઓજી પોલીસે કરી તપાસ. નવસારીમાં જન્મદિવસની ઉજવણીમાં એરગનથી ફાયરિંગ કરનાર સકંજામાં સ્ત્રી વેશમાં માતાજી ગણાવી ફરતા વતનસિંહ ઉર્ફે વિરલ માનો વિડીયો થયો વાયરલ. વેજલપુર પોલીસે વિરલ માની સાથે તેના મિત્રની પણ ધરપકડ કરી. વિડીયોમાં તલવારથી કેક કાપતા અને એરગનથી ફટાકા કરતા જોવા મળ્યા હતા. સુરતમાં રેલવે પોલીસને મળી સફળતા. હથિયારની અદલાબદલી કરતા 3 ખૂંખા રીઢા આરોપી ઝડપાયા. દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ ઝડપાયા. ઝડપાયેલા 3 આરોપી સામે અનેક ગુના છે.